અને મુખ્ય મુદ્દો આ વિસ્તારનો, આ જે વિસ્તાર સરહદી વિસ્તારના ગામડો છે એમાં કેનાલથી પાણી મળે છે, એ કેનાલનું પાણી એટલું ગંદુ છે કે આ વિસ્તારના લોકોને બીમારીનો ભોગ બની રહ્યા છે, પથરી જેવા અનેક રોગો થઈ રહ્યા, અને રાધનપુર પાટણ ખાતે જવું પડે છે. આ વિસ્તારના શુદ્ધ પાણી નથી પહોંચાડી શક્યા ભરતસિંહ ડાભી. અને જીઆઈડીસીનો વાયદો, 5 વર્ષ પહેલાં જીઆઈડીસીનો વાયદો કરીને ગયા હતા સાંતરપુરની અંદર, ખાની ગાડી વાળાનો ટેક્સ લેવામાં આવે છે, રોકવામાં ગાડી ટેક્સ વાળા, તો 4 લાખ વાળા પૈસા કેમ લે? સ્થાનિક ને તો જવા દે ને, ભાજપ સરકાર કેમ ને જવા દે? ભાજપ વાળા ભૂત સાહેબ ઉભું રહેવું પડે છે લાઈન માં, તો કેમ ઉભું રહેવું પડે? અને આ કેન્દ્ર સરકાર નો રોડ છે, ઇન્ટરનેશનલ રોડ છે, તાલુકા પંચાયત વારાઈ માં રાખી છે. 2 મિનિટ સાહેબ બોલવા, તાલુકા પણ ગામ સાતપુર તાલુકાનું ગામ છે, વારાઈ અમારે જવું પડે, નાનું મોટું કામ હોય તો વારાઈ, કે આટલું કામ હોય જે હોય તે, તો તમે કાયમ વારાઈ કામ હોય, કાયમ અમારે ટોલ ટેક્સ ભરવાના, ખાવાના પૈસા, 2 મિનિટ એમને 2 મિનિટ ભરો, 2 મિનિટ એમને ખાવાના પૈસા નથી, 100 રૂપિયા ભાડાના માન લઈને જતા હોય, ટેબલમાં જઈને પૈસા દેવા પડે ત્યારે એમને કામ થાય, તાલુકાનું ગામ છે છતાં વારાઈ જવું પડે છે, આ 15-30 વર્ષની સરકાર છે છતાં અમારે કેમ જવું પડે? તમે ભાજપમાં છો તો ભાજપમાં રજૂઆત કરો, તમે ભાજપ સત્તામાં બેઠા કેમ ગરીબ માણસને ધક્કા ખવડાવો કરી શકો? હવે કોઈ ભાજપ પ્રજાએ શું પગલાં લીધા છે આ બાબતે? પ્રજા અહીંયાની પ્રજાએ ખૂબ પ્રશ્ન લીધા, પ્રજાએ રજૂઆત કરી, આ લોકો અમને જવાબ એક જ છે કે અમે જીતેલે પડે હોળે હોળ સવી સવી સીટો અમારી, પણ સવી તમારી નથી, આ સવી કરી કરી અને ગામનું કામ કર્યા નથી, હવે આનો ટાઈમ બતાવી દેશે એમને કે કેવી સવી સીટો આવે.